સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ઉમિયાધામ સંકુલ ખાતે પર્યાવરણ સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત લોકોને પર્યાવરણ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાંતિજ રેલવે સ્ટેશન નજીક વદરાડ રોડ ઉપર આવેલ ઉમાધામ સંકુલમાં યોજાયેલ પર્યાવરણ સંવાદ સેલિબ્રિટી ટોક શો કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ગુજરાત ઇકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગના સભ્ય સચિવ મહેશસિંહ તેમજ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વર્ષાબેન, ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ બળવંતભાઈ પટેલ, યુવા નેતા રણજીતસિંહ રાઠોડ તેમજ મહંત સુનિલદાસજી મહારાજે મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. વધુમાં ટીવી કલાકાર મયુર વાકાણી, લોકગીત અને ડાયરા કલાકાર કમલ નાયક આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. મંચસ્થ મહાનુભાવોનો તુલસીનો છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ મંત્રી ગજેન્દ્રસિંહને શાલ ઉડાડીને સન્માન કર્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને અપનાવવા, અભિગમને ચરિતાર્થ કરવા તેમજ પર્યાવરણ સ્વચ્છતા, જળસંચય અને જળ સંરક્ષણ માટે સંવેદનશીલ ભારતના નિર્માણની દિશામાં વિસ્તૃત માહિતી અને સંવાદ સાથેના અભિગમ માટે ઉપસ્થિત કલાકારોએ મનોરંજન સાથે માહિતી આપી હતી. મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે તુલસીના ક્યારા અને દીકરી અંગેની લાગણી રજૂ કરી હતી. મહેન્દ્રસિંહ બારૈયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને આવકાર્યા હતા. સભ્ય સચિવ મહેશસિંહ IFS પણ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું. ટીવી સિરિયલ તારક મહેતાના સુંદરલાલે આકર્ષણ જમાવ્યું હતું. તો આ પ્રસંગે આવેલ મહાનુભાવોના હાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. આજે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા એક સરસ મજાના પર્યાવરણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જે નવતર પહેલ છે, કે સૌ કોઈ બધું જ જાણે છે છતાં પણ સંવાદનું ખૂબ મહત્ત્વ છે. સંવાદ અર્થાત કોમ્યુનિકેશન અર્થાત એકબીજા સાથે જોડાણ કરવું. જેટલા પણ લોકો છે અહીંયા આજે સૌ કોઈ આવ્યા હતા, એમણે સૌ કોઈએ આજે આ સંવાદ હતો એમાં ખૂબ રસ લીધો, અને જે સંવાદ હતો એ મુખ્યત્વે હતો પર્યાવરણ જતનનો. પર્યાવરણ એ કેટલું મોટું વિશાળ પાસું છે કે એમાંની અમુક વસ્તુઓ જે એમની જીવનશૈલી સાથે સંકળાયેલી હતી એવા વિષયોને લઈ અને આજે પર્યાવરણ સંવાદ કરવામાં આવ્યો, કે ખાસ કરીને આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપણને સૌ કોઈને આહ્વાન કર્યું છે કે આપણે સૌ કોઈએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું છે અને આપણી વાલી વસુંધરાનું આપણે રક્ષણ કરવાનું છે. એટલા માટે ખાસ મુખ્યત્વે પ્રાકૃતિક ખેતીની વાત થઈ, અને બની શકે તેટલો ખૂબ ઓછો પ્રયોગ આપણે કરીએ રાસાયણિક ખેતીનો, એના માટેની વાત થઈ, અને જે અત્યારે સૌથી મોટી મુહિમ ચાલી રહી છે અને એ છે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે ન કરીએ એના માટેની વાત ચાલી, અને પ્લાસ્ટિક થી આપણે કેવી રીતે આપણે સૌ કોઈ મુક્ત થઈ શકીએ, આપણી જીવનશૈલીમાંથી પ્લાસ્ટિકને કેવી રીતે આપણે હટાવી શકીએ એના ઉપર પણ સરસ મજાનો સંવાદ થયો. એવી ઘણી બધી ઝીણી બાબતો હતી કે રિસાયકલ અને રિયુઝને લઈને પણ એવી સરસ મજાની ચર્ચાઓ થઈ, સંવાદ થયો, અને સૌ કોઈ જે અહીંયા આવેલા હતા મિત્રો, ખેડૂત મિત્રો, ગ્રામજનો, જે આગેવાનો, સૌ કોઈએ આ આખા સંવાદનો ખૂબ સરસ મજાનો આનંદ ઉઠાવ્યો. અને આ જે ડાયરો છે એ ડાયરામાં પણ આવી એક સરસ મજાની વાત થવા જઈ રહી છે. જી, મેં વાત કરી એ હું એક વખત ફરી કહેવા જઈ રહ્યો છું કે આપણે સૌ કોઈ આપણી નાની નાની જીવનશૈલીની નાની નાની વસ્તુઓ ઉપર જો આપણે ધ્યાન રાખીશું તો આપણે આપણી વાલી વસુંધરાનું રક્ષણ કરી શકીશું. આપ સૌ કોઈને મારી નમ્ર વિનંતી છે કે આ ઘડીએ આ ક્ષણે આપણે સૌ કોઈ એક નાનકડો મંત્ર અપનાવીએ કે હું ઓછા માઇક્રોન્સવાળું કે 40 માઇક્રોન્સથી ઓછી પ્રકારની જે ઝીણા ઝભલાવાળી કોથળી છે એનો ઉપયોગ નહીં કરું. જ્યારે હું બજારમાં જઈશ ત્યારે મારી પોતાની કોઈ કાપડની થેલી કે કોઈ પણ એવી કાપડની બેગ લઈને જઈશ, એમાં હું શાકભાજી કે અથવા કોઈ પણ મારે વસ્તુ લેવાની છે એ હું એમાં જ લઈશ, અને કોઈ પણ સામે જે બિચારો નાનો લારીવાળો છે કે કોઈ દુકાનદાર છે હું એને એવી શરમમાં નહીં નાખું કે તમે મને પ્લાસ્ટિક આપો, પ્લાસ્ટિકની બેગ આપો, એમાં હું નાખું. આવી નાની નાની જે ઘણી વાતો છે જે આપણાથી સરસ રીતે થઈ શકે એવી છે, એ બધા ઉપર પણ જો આપણે ઝીણું ધ્યાન આપીશું તો પણ આપણે આપણી આ ધરતીમાંનું સારામાં સારી રીતે બચાવ કરી શકીશું, અને જે ગ્લોબલ વોર્મિંગ સામેની આપણી આ જે લડત ચાલી રહી છે એને વધુ મક્કમતાથી આપણે લડી શકીશું. આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની અંદર પર્યાવરણ સંવાદ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારા સમયની અંદર
આપણા દેશના લાડીલા વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જે આહવાન કર્યું છે બધા જ પ્રાકૃતિક ખેતી તરફ વળો એના ભાગરૂપે સારી એવી પ્રાકૃતિક ખેતી માટે ઓર્ગોનિક ખેતી અને જે આજના જમાની અંદર રોગ જે વધી રહ્યા છે કેન્સર ડાયાબિટીસ એના ભાગરૂપે આજે એક આયોજન કર્યું હતું અને ગુજરાતના જે પરિવહન સંવાદ કવિ દ્વારા ખૂબ સારું માર્ગદર્શન અપાવ્યું એના ભાગરૂપે અમે સૌ આગેવાન હાજર રહી અને કાર્યક્રમ આદર્યા ભારત માતાજી જે વંદે માતરમ. આજરોજ જે કાર્યક્રમનું આયોજન છે પર્યાવરણ સંવાદનો એમાં ખાસ કરીને પર્યાવરણ અને પ્રકૃતિ તરફ પાછા વળીને આપણા જીવનશૈલી કેવી રીતે રાખીએ જેથી પર્યાવરણ સંરક્ષણ થાય, જળ સંરક્ષણ થાય અને ખાસ કરીને ધરતી માતાનું સંરક્ષણ થાય. એમાં પ્રાકૃતિક ખેતી છે, આપણા પ્લાસ્ટિકના ના વાપરીએ, પછી સાથોસાથ જે રાસાયણિક ખાતર છે એ પણ ના વાપરીએ અને જળ અને જમીનનું સંરક્ષણ કરીએ એ હેતુથી એક સંવાદ છે. એમાં પ્રાંતિજ તાલુકાના મોટા મોટા આગેવાનો, ગામના લોકો એ બધા ભેગા થયા છે અને દરેક પાસે આ સંવાદ કરીને એ મેસેજ આપવા માગીએ છીએ કે મોટા પાયે એ લોકો પ્રકૃતિને સંરક્ષણ અને પ્રકૃતિ તરફ પાછા વળે એવી આપણા આગ્રહભરી.